કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત અને વેપારીઓ પર TDS ટેક્સ નાખતા જેના વિરોધમાં ભાવનગર યાર્ડે પણ બે દિવસ બંધ પાળ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત અને વેપારીઓના વાર્ષિક 1 કરોડના ટ્રાન્ઝેક્શન પર 2% TDS ટેક્સ નખાતા જેના વિરોધમાં સૌરાષ્ટ્ર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 2 દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ 2 દિવસ બંધ પાળવામાં આવ્યું હતું. અત્યારે જે માર્કેટિંગ યાર્ડો બંધ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડો અને ઊંઝા માર્કેટિંગ યાર્ડોનો જે પ્રશ્ન એક હતો, કેન્દ્ર સરકાર દ્વારા જે કેશલેસ સિસ્ટમ ઉપર ભાર દેવા માટે પોતાના ખાતામાંથી 1 કરોડ ઉપરનું વાર્ષિક ટર્નઓવર જે ખાતાનું થતું હોય તેની ઉપર 2% TDS જે લગાડવામાં આવ્યો છે એને લઈને આ આખો ઇસ્યુ ઊભો થયો હતો. પરંતુ તેની અંદર મોટાભાગે વેપારીઓ કરતાં આ પ્રશ્ન ખેડૂતોને અસરકારક હતો એટલે ખેડૂતો વતી દરેક વેપારી એસોસિએશનો દ્વારા આની સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એવો હતો કે ભાઈ સરકાર દ્વારા નિયમ લાગુ પડ્યો છે પણ અમે નાના ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે ત્યારે અમારે ગામડામાંથી સિટીમાંથી ખરીદી નાની મોટી કરવાની હોય છે અને રોકડા રૂપિયાની જરૂરિયાત હોય પ્લસ ગામડાની બેંકોમાં 8-10 દિવસે ચેક ક્લિયરિંગમાં જતા હોય છે. આવા અનેક પ્રશ્નોને લઈને ખેડૂતોનો અસંતોષ એવો હતો કે ભાઈ અમને રોકડમાં મળવું જોઈએ, પરંતુ સરકારનો જે નિર્ણય છે એને ધ્યાનમાં રાખીને 2 દિવસ સૌરાષ્ટ્રના યાર્ડો બંધ રાખેલો હતો. પરંતુ આ દરમિયાન ભાવનગર યાર્ડોમાં પણ જાહેર તહેવારોની રજા રાખેલી જ હોવાથી આવતીકાલથી રાબેતા મુજબ માર્કેટિંગ યાર્ડમાં દરેક જગ્યાએ જે હરાજીના કામકાજથી શરૂ થઈ જશે. જે TDS જે ટેક્સ અગાઉ હતો કે ના, આ પ્રથમવાર લાગુ કરવામાં આવ્યો છે અને એમાં ખાસ કરીને વેપારીને જે લગતો પ્રશ્ન છે, વેપારીઓની માંગણી એટલી જ હતી કે અત્યારથી નિયમ લાગુ થતો હોય તો આની અમલવારી પણ 1/9 થી થવી જોઈએ. પરંતુ આમાં આની અંદર જાણવા એવું મળે છે કે 1/4 થી સરકાર લાગુ પાડવા માંગે છે, તો જે ટાઈમમાં વેપારીને ખબર જ નહોતી એ ટાઈમમાં રોકડ વ્યવહાર થયા હોય એટલે વેપારીની માંગણી ફક્ત એટલી જ છે કે અત્યારથી નિયમ લાગુ થતો હોય તો એની અમલવારી પણ 1/9 થી જ થાય. 1/9 થી જે વાર્ષિક આ 1 કરોડનું ટર્નઓવર જોશે કે માસિક જોશે? ના, આ જે ટર્નઓવર છે વાર્ષિક 1 કરોડ કોઈ પણ ખાતામાંથી ઉપડેલા હોય એમાં એક પાન કાર્ડ ઉપર 2 અલગ અલગ ખાતા હોય તો પણ એની કાઉન્ટિંગ ભેગું જ થાય.